ધોરણ 6 પ્રકરણ 5 પદાર્થોનું અલગીકરણ માટેનો એક ચાર્ટ અધ્યયન નિષ્પતિ છે SC6-10 શીખેલા વૈજ્ઞાનિક ખ્યાલોને રોજિંદા જીવનમાં લાગુ કરે છે તો સૌપ્રથમ અલગીકરણ કોને કહેવાય તેની માહિતી મેળવીએ અલગીકરણ એટલે કે મિશ્રણના ઘટકોને છૂટા પાડવાની પદ્ધતિને અલગીકરણ કહેવાય છે તેની અલગ અલગ પદ્ધતિઓ છે જેમ કે વીણવું ત્યારબાદ છે છળવું ઉપણવું ચાળવું નિક્ષેપણ નિતારણ ગારણ બાષ્પીભવન અને ઘનીભવન હવે તેની વિસ્તૃત સમજ મેળવીએ સૌપ્રથમ આપણી પદ્ધતિ છે જેનું નામ છે વીણવું વીણવું એ ઘન પદાર્થો માટે આ પદ્ધતિ ઉપયોગી છે મોટા કદનો કચરો દૂર કરવા માટે આ પદ્ધતિ વપરાય છે જેમ કે મગ અને એરંડાને અલગ કરવા માટે અનાજના દાણા અને કાંકરાને અલગ કરવા માટે પણ વીણવું પદ્ધતિ ઉપયોગી છે ત્યારબાદ બીજી પદ્ધતિ છે એ છે છળવું પદ્ધતિ તે માટે આ પ્રકારે એક પાટિયું લઈ અને એના ઉપર અનાજ જે છે એના દાણાને આ પ્રકારે ઉપરથી જોડતા તેમાંથી દાણા અને ફોતરા અલગ થાય છે પાકની લણણી પછી ડુંડામાંથી દાણાને અલગ કરવા માટે આ છળવું પદ્ધતિ વપરાય છે જે પણ ઘન પદાર્થો માટે ખૂબ જ ઉપયોગી છે જેના સાધનો છે લાકડાનું પાટિયું ટ્રેક્ટર બળદ અને થ્રેસર ત્યારબાદ છે આ એક પદ્ધતિ જેનું નામ છે ઉપણવું ઉપણવું પદ્ધતિ ભારે અને હલકા ઘટકને પવન વડે જુદા કરવા માટે વપરાય છે જેના માટે સાધન છે સુપરું આ પણ ઘન પદાર્થો માટે ઉપયોગી છે રેતી અને પાંદડાના ભૂકાને અલગ કરવા માટે બાજરીમાંથી ફોતરાને અલગ કરવા માટે ખારીસિંગ અને ફોતરાને અલગ કરવા માટે ઉપણવું પદ્ધતિ ઉપયોગી છે અહીં અનાજ અને ફોતરાને આ પ્રકારે સુપડામાં લઈ અને નીચેની તરફ નાખવામાં આવે તો પવનને કારણે હલકા ઘટકો દૂર ઉડી જશે અને અનાજના દાણા નીચેની તરફ આવી જશે તો આ છે ઉપણવું પદ્ધતિ ત્યારબાદ છે ઘન પદાર્થો માટે ઉપયોગી એવી બીજી પદ્ધતિ છે જેનું નામ છે ચાળવું ઘટકોનું કદ અલગ અલગ હોય ત્યારે આ પદ્ધતિ ઉપયોગી છે એના માટેનું સાધન છે ચાણી ચાણીની અંદર બંને ઘટકોને લેવામાં આવે છે ત્યારબાદ ચાળવાથી નાના ઘટકો નીચે આવી જાય છે અને મોટા ઘટકો ચાણીમાં જ રહે છે લોટમાંથી કણકીને દૂર કરવા માટે અને રેતી ચાળવા માટે આ ચાળવું પદ્ધતિ વપરાય છે ત્યારબાદ છે નિક્ષેપણ નિક્ષેપણ પદ્ધતિ પ્રવાહી પદાર્થ માટે વપરાય છે જેમાં પાણી ઉમેરતા ભારે ઘટક નીચે બેસી જાય છે અહીં આપણે આ બીકરમાં જોઈ શકીએ છીએ ભારે ઘટક નીચેની તરફ છે અને હલકા ઘટક ઉપરની તરફ છે દાખલા તરીકે ચોખા અને પાણી રેતી અને પાણી ત્યારબાદ પદ્ધતિ છે એ છે નિતારણ પદ્ધતિ નિતારણ પદ્ધતિ એટલે કે ઘટકમાંથી પાણી દૂર થાય છે આ પદ્ધતિને નિતારણ પદ્ધતિ કહે છે જે પ્રવાહી પદાર્થ માટે ઉપયોગી છે તો અહીં આપણી પાસે આ એક બીકર છે જેમાં આ ભારે ઘટક નીચેની તરફ બેસી ગયા છે અને હલકા ઘટકને આ પ્રકારે આપણે બીકરને સહેજ ત્રાંસુ કરીશું તો હલકા ઘટક છૂટા પડી જાય છે તો આ પદ્ધતિ બે અદ્રાવ્ય પ્રવાહી માટે ને અલગ કરવા માટે વપરાય છે પ્રવાહી અને ઘનને અલગ કરવા માટે પણ આ પદ્ધતિ વપરાય છે દાખલા તરીકે છાશમાંથી પાણીને અલગ કરવું ચોખામાંથી પાણીને અલગ કરવું તો એ બંને માટે આ નિતારણ પદ્ધતિ ઉપયોગી છે ત્યારબાદ છે આપણી પદ્ધતિ જેનું નામ છે ગારણ પદ્ધતિ તો ખાસ કરીને ગારણ પદ્ધતિ માટે ગણીનો ઉપયોગ થાય છે આ ઉપરાંત તેના સાધનોમાં કાપડ અને ફિલ્ટર પેપર અથવા તો ગારણ પત્ર તેનો પણ ઉપયોગ કરી શકાય છે ચામાંથી પટ્ટીને અલગ કરવા માટે ગારણ પદ્ધતિ ઉપયોગી છે પ્રવાહીમાંથી અદ્રાવ્ય ઘન કચરો છૂટો પાડવા માટે ગારણ પદ્ધતિ વપરાય છે દાખલા તરીકે પનીરનું બનાવવું ત્યારબાદ છે બાષ્પીભવન પદ્ધતિ બાષ્પીભવન પદ્ધતિ દ્રાવ્ય પદાર્થને છૂટો પાડવા માટે વપરાય છે પાણીની બાષ્પમાં રૂપાંતર થવાની ક્રિયાને બાષ્પીભવન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે જે માટે એક પ્રવૃત્તિ છે સૂર્ય લઈશું અહીં આપણે થાળીની અંદર પાણીને મૂકીશું થોડા સમય સૂર્યના તડકામાં મૂકતા પાણીની વરાળ બની અને પાણી વરાળ જે છે એ પાણી કરતાં હલકી છે માટે તે ઉપરની તરફ જાય છે આ પદ્ધતિને બાષ્પીભવન પદ્ધતિ કહે છે દરિયાના પાણીમાંથી મીઠું મેળવવા માટે આ જ પદ્ધતિનો ઉપયોગ થાય છે
પાણીમાં ઓગળેલ ઘન પદાર્થને છૂટો પાડવા માટે પણ આ પદ્ધતિ ઉપયોગી છે. અને અંતિમ પદ્ધતિ છે જેનું નામ છે ઘનીભવન પદ્ધતિ. તો અહીં આપણે એક કીટલીમાં પાણી લઈશું, તેને ગરમી આપીશું. પાણીને ગરમ કરતાં તેની વરાળ બની અને ઉપરની તરફ જાય છે ત્યાં આપણે એક પ્લેટ લઈશું. પ્લેટમાં આપણે બરફના ટુકડા મૂકીશું. તો અહીં ગરમીના કારણે બરફના ટુકડા એ ઘન સ્વરૂપમાંથી, જે બરફના ટુકડા છે એ ઠંડા હોવાને કારણે આ જે વરાળ છે એનું પાણીના ટીપામાં રૂપાંતર થાય છે અને અંતમાં આપણને પાણી આ સ્વરૂપે જોવા મળે છે. તો ઘનીભવન એટલે કે પાણીની વરાળનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને ઘનીભવન કહે છે. એટલે કે આ જે વરાળ છે એ બરફને કારણે ઠંડી પડવાને કારણે તેનું પાણીમાં રૂપાંતર થાય છે. આ પદ્ધતિને ઘનીભવન પદ્ધતિ કહે છે. તો આપણે આ ચાર્ટમાં અલગ અલગ પ્રકારની પદ્ધતિઓ જોઈ, જેમ કે વીણવું, છળવું, ઉપણવું, નિતારણ, નિક્ષેપણ, ચાળવું, ગાળણ, બાષ્પીભવન અને ઘનીભવન.